ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે જેમાં સુરતની સોળ વિધાનસભાની બેઠક પર મોદી મેજીક ચાલતા બુલડોઝર ફરી વળ્યું છે દરેક બેઠક પર કમળ ખીરતા વિરોધીઓના સુફડા સાફ થયા હોય તે રીતે ભાજપ સિવાયના મોટાભાગના ઉમેદવારોને ધોબી પછાડ મળી છે ચૂંટણીમાં એકસો અડસઠ ઉમેદવારોમાંથી કોંગ્રેસના અગિયાર આમ આદમી પાર્ટીના પાંચ સહિત એકસો છત્રીસ ઉમેદવારોની ડિપોઝિટ દૂર થઈ ગઈ છે તો શહેરની ચાર વિધાનસભામાં તો કોંગ્રેસ આપ નહીં ભાજપ સિવાયના જેટલા પણ ઉમેદવારો ઉભા રહ્યા હતા તે તમામની ના પણ દૂર થઈ ગયા છે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સંપન્ન થયા બાદ જે આંકડા મળ્યા છે તેમાં જેટલું પણ મતદાન થયું હોય તેના છઠ્ઠા ભાગના મતો લાવવાના હોય છે તો જ ડિપોઝિટ બચી શકે તેમ છે આ ચૂંટણી દરમિયાન મતગણતરી બાદ જે આંકડા સામે આવ્યા છે તે જોતા સોળ વિધાનસભા બેઠકના એકસો અડસઠ ઉમેદવારોમાંથી કોંગ્રેસના અગિયાર ઉમેદવારો આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો સહિત એકસો છત્રીસ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે સુરત જિલ્લાની સોળ વિધાનસભાની ચૂંટણીના લેખાજોખા જોઈએ તો ભાજપના પરંપરાગત વોટ બેંકમાં પાંચ ટકા જેટલો ઉછાળો આવ્યો છે તો કોંગ્રેસના વીસ ટકા મતો ઘટીને આ ચૂંટણીમાં સોળ ટકા થયા છે જ્યારે આપે તો બે હજાર સત્તરમાં કુલ સાત હજાર સડસઠ મતોમાંથી છ લાખનો જમ્પ મારીને વીસ પોઈન્ટ સડસઠ ટકા મતો મેળવ્યા છે આમ આપે કોંગ્રેસના પરંપરાગત વોટ બેંકમાં મોટું ગાબડું પાડ્યું હોય તેવું ચૂંટણી વિશ્લેષકો માની રહ્યા છે